હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે ત્યારે પિતૃ તૃપ્તિ માટે ભગવાન વિષ્ણુનું સમરણ પૂજન અર્ચન કરવાથી પિતૃઓ તૃપ્ત થતા હોય છે. ત્યારે મેઘરજ નગરમાં પિતૃ તૃપ્તિ માટે સુંદરકાંડ યુવા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. મેઘરજ નગરમાં છેલ્લા કેટલાક વર્ષોથી હનુમાનજીનું સ્તવન માટે ખાસ સ્ત્રોત એવા સુંદરકાંડનું સંગીતમય પઠન થાય છે ત્યારે હાલ પિતૃપક્ષ ચાલી રહ્યું છે. ત્યારે મેઘરજ અને આસપાસના પિતૃઓના મોક્ષ અને અર્થે સુંદરકાંડ યુવા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે, જેમાં વ્યાસપીઠ પર યુવા શાસ્ત્રી હર્ષિલ ભટ્ટના સ્વમુખેથી સંગીતમય ભાગવત જ્ઞાન પીરસવામાં આવી રહ્યું છે. અબાલ વૃદ્ધ સૌ કોઈ પિતૃઓના કલ્યાણાર્થે કથા શ્રવણ કરી રહ્યા છે. આજે ભાગવતના અલગ અલગ મનોરથની ઉજવણી થતી હોય છે, તે પૈકીના કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાધા કૃષ્ણ નંદ બાવા યશોદાના અલગ અલગ પાત્રો સાથે નંદઘેર આનંદભાઈઓ જય કનૈયાલાલકીના ગીત સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આમ સુંદર ભાગવત કથાનું રસપાન વ્યાસપીઠ પરથી કરાઈ રહ્યું છે. દીપક ટેચ ડિસ્ટ્રીબ્યુટર અરવલ્લી.